व्यापारियों माटे गृह विभाग तरफ थी जे नोटिफिकेशन बहार पाड़वामां आव्युं छे के गुजरातना जुदा जुदा व्यापार धंधा साथे संकळायेला मालिको कर्मचारीओ ने 31 तारीख सुधीमां वेक्सिन मेळवी लेवानी रहेशे। सांभळ्युं ने तमे? આપણા નાયબ મુખ્યમંત્રી કહે છે, વેપારીઓએ 31 તારીખ સુધીમાં વેક્સિન ફરજિયાત લઈ લેવી, પરંતુ જરા નીતિન પટેલ સાહેબને આ બે દ્રશ્યો તો કોઈ બતાવી જુઓ। આ બંને દ્રશ્યો મહાનગરોના છે, જ્યાં સવારે 4 વાગ્યાથી વેક્સિન માટે હજારો લોકોની લાઈનો લાગે છે, છતાં લોકોને વેક્સિન નથી મળતી। સૌથી પહેલા અમદાવાદ શહેરની વાત કરીએ તો વીટીવી ન્યૂઝની ટીમ અમદાવાદના ચાંદલોડિયામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પર પહોંચી તો અહીં વહેલી સવારથી જ લોકો વેક્સિન માટેના ટોકન લેવા માટે લાઈનોમાં લાગ્યા હતા। જો કે હજારો લોકોની આ લાઈનમાંથી માત્ર 250 લોકોને જ ટોકન આપવામાં આવ્યા અને તેમને પણ 10 વાગ્યા પછી રસી લેવા આવવાનું કહેવાયું, જ્યારે બાકીના લોકોને નિરાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું। જો કે આ સ્થિતિ શહેરના તમામ વેક્સિન કેન્દ્રો પર જોવા મળી રહી છે। લોકોને વેક્સિન લેવા માટે કેટલી મુશ્કેલી પડી રહી છે જરા તે પણ સાંભળો। કેટલા વાગ્યા માસી આવે છો અને કેટલા વાગ્યાથી લાઈનમાં બેસો? 4 વાગ્યાના બેઠા છીએ, ખાધા પીધા વગર બેઠા, 4 વાગ્યાના ચા પાણી પીધા વગર, 3:30 વાગ્યાના આવીને બેઠા છે, એટલે કશું આમ ને બેઠા છે, કાંઈ વારો નથી આવતો ને કાંઈ દેતા નથી, પ્રોટોન કે શું કરવાનું હોય હવે અમારે। અમારો સેકન્ડ ડોઝ છે અને અમે સવારે 6 વાગ્યાના અહીંયા આવીને બેઠા છીએ, હવે 9 વાગે ટોકન આપવાનું સ્ટાર્ટ કરશે, એટલે ટોકન આવશે એ પ્રમાણે આપશે રસી। લાગે છે કે આજે નંબર આવી જશે? હા, લાગે તો છે, કારણ કે હમણાં 2 દિવસ પહેલાં અમારા એક સગા આવીને ગયા છે તો એમને બી આવી રીતે આવ્યા હતા તો એમને લાગી ગયો તો નંબર, બટ પાછળવાળાને નહીં લાગે એવું લાગી રહ્યું છે। 1 અવર સે વેટ કર રહે હૈ ઓર અભી તક લાઈન મેં ખડે હૈ હમ લોગ, બહોત ટાઈમ હો ગયા કબ સે ખડે હૈ। કિતને બજે આપ આયે ઓર કિતની દિક્કત ઝેલની પડ રહી? હા, કબ સે 1:07 બજે સે આયે હુએ, અભી તક લાઈન મે ખડે હૈ, અભી તક કુછ પતા હી નહીં આગે ક્યા હૈ। એક તરફ સરકાર ટાઈમલાઈન નક્કી કરીને વેપારીઓની ચિંતા વધારી રહી છે, જ્યારે હકીકત એ છે કે વેક્સિન કેન્દ્રો પર માંડ ગણ્યા ગાંઠ્યા લોકોને જ વેક્સિન મળી રહી છે। તેઓમાં સવાલ એ છે કે વેક્સિન કેવી રીતે મેળવવી? સુરતમાં જ્યારે અમારા સંવાદદાતાએ રિયાલિટી ચેક કર્યું તો સિટીલાઇટ વિસ્તારમાં સવારે 4 વાગ્યાથી જ લોકો લાઈનોમાં લાગ્યા હતા। જો કે આ લાઈનોમાં કેટલાક લોકો તો પોતાના વૃદ્ધ માતા પિતાને વેક્સિન અપાવવા માટે ઉભા હતા। આ લોકોની માંગ છે કે સરકાર વયોવૃદ્ધ માતા પિતા માટે કંઈક અલગ વ્યવસ્થા કરે। એન્ટ્રી કરતા મારા મા બાપના 80 વર્ષ છે, હવે મારે એના માટે લાઈનમાં ઉભા રહેવું પડશે સેકન્ડ ડોઝ માટે। આ લોકો એક સિનિયર સિટીઝન માટે એવું કરવું જોઈએ કે અલગ એ લોકોને આપવો જોઈએ ટાઈમ, કારણ કે અમે યંગ લોકો તો આપણે ઊભા પણ રહી શકીએ છીએ, 80 વર્ષ માટે કેવી રીતના કરવાનું, એના માટે 5 વાગ્યાનો લાઈનમાં ઊભો રહી રહ્યું। કેટલા દિક્કત હો રહા હૈ? તો ખડા ખડા દિક્કત હોગા ના, સારી વાત કે કામ ડ્યુટી રાત પહેલી થાય બંધ કરી ગયા ઇધર કામ પર। સરકાર કહે છે રોજ રાજ્યમાં 4 લાખ લોકોને મળે છે વેક્સિન, જનતા કહે છે વેક્સિન માટે રોજ ધક્કા ખાઈએ છીએ છતાં નથી મળતી। તો સવાલ એ છે કે સરકાર રોજ 4 લાખ વેક્સિનના ડોઝ કોને આપે છે? કેમ હજારો લોકોને રોજ લાઈનોમાં વેક્સિન માટે ઊભા રહેવું પડે છે? લાઈનમાં ઊભા રહ્યા પછી પણ કેમ વેક્સિન નથી મળતી? કેમ વારંવાર વેક્સિન લેવા માટે ધક્કા ખાવા પડે છે? એક કેન્દ્ર પર 100 લોકોને વેક્સિન આપો છો તો વેપારીઓ કેવી રીતે વેક્સિન મેળવશે? સવાલો અનેક છે, પરંતુ આશા રાખીએ કે સરકાર માત્ર વાતો નહીં પરંતુ વેક્સિનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવે, જેથી લોકોને આ રીતે વેક્સિન લેવા માટે પરેશાન ન થવું પડે। અમદાવાદથી સંવાદદાતા ગૌતમ શ્રીમાળી સાથે સુરતથી આનંદ પટની, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।